ग्राम पंचायत खाटांबा सदस्य छू। अने आज मारू घर अनंत भाई घर ये लोग बाहर पड़ो है ये अमें समर्थन एट करें कि जयरे अमे जे कि ऊंडाणपूर्वक जो खाटांबा विस्तार है एने गामना दरेक लोगोनी परिस्थिति ने ध्यान में लईने जोईए छे तो के अनंत भाई सतत लोकोना पड़खे उभा रहे छे अने लोकोना प्रश्नों ने ध्यान में लईने ए लोको साथे हमेशा ए साथ आपता होय छे। गुजरात विधानसभा चूंटणी 2022 ना पड़घम वाकी चूक्या छे। खास करीने वात करीए नवसारी जिल्लानी तो नवसारी जिल्लामां वांसदा एक कांग्रेसनो गढ़ छे अने ए गढ़ने तोड़वा माटे भारतीय जनता पार्टी अथक प्रयत्नो करी रही छे। आ समये अनंत पटेले एक अभियान शुरुआत करी छे मारू घर अनंतनुं घर। आपणे सीधी वात करीशुं अनंतभाई साथे। अनंतभाई मारू घर अनंतनुं घर मारू घर कांग्रेसनुं घर केम? मारू घर अनंतनुं घर एटला माटे के आदिवासी समाजना प्रश्नों आदिवासी समाजना सत्याग्रहों आदिवासी अस्मिता ने बचावा माटे जे अमे छेल्ला 5-6 वर्षथी जे मूवमेंट चलावी रह्या छे एना माटे ज्यारे पण कोई आदिवासी समाजना नानामां नाना वर्ग ने कोईपण मुश्केली सर्जाय एमने एक हूँफ आपवा माटे मारू घर अनंतनुं घर एटले के कोईपण प्रश्न सर्जाय जड़ जंगल जमीनना प्रश्न होय आवासना प्रश्न होय रस्ताना प्रश्न होय नानी मोटी मुश्केलीना प्रश्न होय तो मारू घर अनंतनुं घर करीने एमने हूँफ मळशे के अनंतभाई अमारी साथे छे अने अनंतभाई अमारी पड़खे ऊभा रहेशे। आटला आपणे अनंतभाई घणा आंदोलन कर्या आजे पण जे आरोग्य विभाग छे एनी प्रश्न छे तलाटीना प्रश्न छे एना पण प्रश्नो छे तो डांग जिल्लानी अंदर अने आ खास करीने वांसदानी अंदर केवा प्रश्नो रहे छे आदिवासीओ माटे आ आंदोलनने कारणे? आदिवासीओ खरेखर आदिवासी विस्तार होय के आदिवासी समाज होय चारे तरफ प्रश्नोथी घेरायेलो छे। ખૂબ વરસાદ પડે તો પણ મુશ્કેલી, વરસાદ ન પડે તો પણ મુશ્કેલી, બીમાર થઈ જવાય અંધશ્રદ્ધાને કારણે ભૂવા ભગત પાસે જવું પડે કારણ કે આરોગ્ય લક્ષી સેવાઓ સરકારની આદિવાસી વિસ્તારમાં પૂરતી નથી। રોડ રસ્તાની વાત કરીએ તો અત્યારે હાલે ગુજરાતમાં એક પણ રસ્તા એવા કે જેમાં માટી મેટલના રસ્તા બનાવી શકાય એવી કોઈ યોજના નથી જેના કારણે માટી મેટલ રસ્તા થયા પછી એના પર ડામર કરી શકાય છે એટલે નવા માટી મેટલના રસ્તા અત્યારે લેવાતા નથી એ પણ પ્રશ્ન છે। સાથે સાથે શિક્ષણનો પ્રશ્ન છે, શિક્ષણ શાળાઓ મર્જ કરવાની વાત સાથે બંધ કરવાની વાત છે, શાળાઓ જર્જરિત છે, શાળાઓ જો સારી હોય તો એમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો નથી, સિંચાઈના પાણીની પૂરતી સુવિધા નથી, તેવી જ રીતે ખેતીવાડીની વીજળી પૂરતા સમયની મળતી નથી, એસટી બસ જે અંતરિયાળ વિસ્તારમાં કોરોનાના સમયથી બંધ છે એ ચાલુ કરવામાં આવી નથી જેને કારણે કોલેજ જતા વિદ્યાર્થીઓને દૂર સુધી નોકરી ધંધા રોજગાર માટે જતા નહીં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એની સાથે બીજા પ્રશ્નની વાત કરીએ તો જળ જંગલ જમીનને લૂંટવા માટે સરકારના અવનવા પ્રોજેક્ટો આવે છે એ પ્રોજેક્ટોની સામે પણ અમે આંદોલન કરીએ છીએ। આજે પણ લોકસુનાવણી હજુ પણ ભારતમાલા રોડની ચાલુ છે, લોકસુનાવણી પહેલાં જ અમારા વિસ્તારમાં ઘણા બધા સાતબારોમાં કાચી એન્ટ્રી પણ પાડવામાં આવી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આવા દરેક પ્રશ્નથી ઘેરાયેલો આદિવાસી સમાજ છે। તો આજે આપણું અભિયાન છે મારું ઘર અનંત પણ ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં સુધી લઈ જશો એને શહેરમાં પણ લઈ જશો કે ખાલી વાંસદા પૂરતું છે? આ અભિયાન છે, પાયલોટ પ્રોજેક્ટ છે, ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે વાંસદાના બજારી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં પણ જવાના છે, પરંતુ પહેલાં અમે ખાટાંબા જિલ્લા પંચાયતની સીટથી શરૂઆત કરી છે, ખાટાંબા પછી અમે મોડાઆંબામાં પણ ગયા છે, ચોંડામાં પણ ગયા છે અને કણધામાં પણ ગયા છે, એ ગામોમાં અમે મળ્યા, લોકોને મળ્યા અને લોકોની સમસ્યા પણ સાંભળી, પણ એવો પણ ખુશ છે મારું ઘર અનંતના ઘરથી કેમ કે એમને એ ફોટો જોઈને અથવા એ સૂત્ર જોઈને એક હૂંફની લાગણી ઉત્પન્ન થશે કે અમારી સાથે અમારા ધારાસભ્ય છે। તો આ હતા અનંતભાઈ પટેલ કે જેઓ કહી રહ્યા છે કે મારું ઘર અનંતનું ઘર એટલે કે એક માત્ર પક્ષને પૂરતું નથી પરંતુ કોઈપણ પક્ષના લોકો પણ આ અનંતભાઈને પ્રશ્ન કરવા માટે કે એમના પોતાના પ્રશ્નોને હલ કરવા માટે અનંતભાઈના દ્વાર સુધી આવી શકે છે। રોનક જાની, ગુજરાત તક, વાંસદા।